હેલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે ને અમે પણ મજામાં હે. તો જો હવાર હવાર મેં જઈ તે વિડિયાની શરૂઆત થઈ ગઈ કે અમે કેવું વાહિંદા કરવા જતી હતી તે પહેલાં વિડિયાની શરૂઆત કરતી જ ને. તો હે ને અમારે કુંજુ હે ને આ વખતે મોડિયું આવ્યું, પણ આવ્યું તે જો આગળી જ કુંજુ જતી હતી ને તે હું ફોન લેવા ગઈ ને તો એ નીકળી ગયું તે એવું હે. અને અઢાણા મહી ત્યાં હવાર બહુ અસલ નહીં ને આજ તો ટાઈટ વધારે હે. હા હા, બહુ વાવડો આવે ને તે બહુ જ ને થોરે. મારે રોટલી કરવાની હતી અને વાહિંદા કરવાના બાકી હે. ફરિયાની બધું વરાઈ ગયું ને હંજવારી પોતાને થોડાક મોડેરા થાય ને તાપય કરી દીધો ને બસ રોટલી કરવાની હે ને વાહિંદા કરવાની હે. આ થોડુંક તપે જાય ને તો એ અટાણે ત્યાં તપવાને તો કંઈ જરૂર ન હોય, પણ બહુ જ અસલનું વાવડાનું આ વાવડામાં બહુ તાપ હરગે. અને પોપિયામાં પોપિયા પાકે ગા બે, આ તો હાવ પાકે તે બહુ થઈ ગયો ને આકોરનો હે જરાક કાંસો હે તે ઉતારવાનું હે. ફરિયાને બધું વરાઈ ગયું ને રીંગણાને હ્યાંક નાખવું હતું તે રીંગણાએ પણ આ આગળી એની ઉતી તાર ઉતારી આવી હતી તે હવે જ્યાં કરી નાખા મેં કહ્યું અટાણમાં પેલાને ટિફિનને લઈ જવું હોય તો કાંઈ નહીં અને હવારમાં રંધાઈ જાય તો એ એક કામ નીકળી જાય. ચારીએ હવે જ્યાં કરવાનું હે આ હે ને લાગે રોગા હોય પણ એ હે અસલના રીંગણા બધાને બે બે રીંગણા ને બારીમાં જો દીનો પ્રકાશ પડે તમને હા દેખાય. જો આજ છે ને બેબીનું હણેખલી આવી હતું ને તે એ વાં બેઠ્યું આવા ત્યાં હણેખલાનો કોઠો હે આ અને કોઠામાં જ્યાં ભેરવું બેઠ્યું બે. આ હે ને રાતથી બોલતી હોય પણ દીનિયું તો બહુ ઓછ્યું દેખાય, પણ એ અહીં બેઠ્યું એને મને લાગે અટાણે હૂજતું હોય કે ન હૂજતું હોય કંઈ ખબર નહીં. જરા જરા દેખાય એવું જોવે મટક મટક એક તો હુવે ગઈ ને આ છે ને પાર્લરનું કામ હતું ને તે આમ બે આવી હતી તો બહુ વહેલ્યું, પણ બધું કરાવી લીધું ને બે ત્રણ અમારે મોર આગળ વાર આવતા તે બધું કરી લીધું ને બહુ મોડું થઈ ગયું તે એ બસ જાઉં તે બિન તાઈ હાટું ખાવાનું લે અને હું આ ઊભી હતી તે મેં કહું હું ભેરવું દેખે ગઈ ને તે મેં કહું હાલ જરાક વિડીયો લેલા ને મારતા લગભગ મોડું ઠાવકું થઈ ગયું. આવી હતી તો અમે 12:30 વાગ્યાની, પણ અમારા આગળ બે ત્રણ વાર આવતા ને તે થોડુંક વધારે મોડું થઈ ગયું એ બસ જાવું ને જે ઢોરનું કરીશું એવું બધું હાલે. ચાલ તો બેબીનું હે ને અમે હપેન આવી હતી કંઈ ફેર લાગે એવા આટું મૂંગો ને છોડતી ને કે કંઈ ફેર લાગે છે ને અમે હણ એટલે પાર્લરમાં આવી હતી બે અને આવી હતી 1 વાગે ગયો છે ત્યાં આપણે ભૂગ્યું હતા. હા 1 વાગે ગયો તો એટલે એ વાઘડી ફ્રી થયું હતી એ બસ જવાની હે ને ઓલો કેવો બદરી ને બુધ બે જાય આગળ કારી વાહે બેઠી બેઠી મને બધું દેખાડતી આવી અને હું આઈકી જાય તી બેઠી બેઠી જોતી આવી છે બધું વાહે બેહવાની મજા આવે. હા તો વાહે બેહેન તું થોડોક વિડીયો લીજે હાલ. હા મોટા
જો અમાર મામાનવાડી હે ને રસ્તામાં હું બિનની વાડીથી માંથી આવતી હતી ને હણેક લેતી હતી આ પૂગીને તો એવી રૂપારી તુરદારી હે અને પેલા અમે જીણકા આવતા ને તારા મારા બાપુને એ પણ તુરદારી વાવતા તે બહુ જ અસલની તુરદારી હે જ્યાં રેમલે મામાને ને મામો તો હે નહીં ક્યાંક નીકળે ગાઈ હે તુરદારી બહુ મસ્તીની હે ને હું એઠી ઉતરતી ને તે મારે હે ને દોવાને ટાણું થઈ ગયું એટલે મોડું પણ ઠાવકું થાય તે સીધે સીધી વહી જાઉં ખોટી નથી થવું મેં વિરમ કાકાને ટ્રેક્ટરે પણ આપડ્યું મગોટો આખો ઢાકેલ હે ને આ મારા મામાનું ઘર હે એટલે મારા મામો એટલે મારા બાપુનો મામાન દીકરો રેમલો મામો એણે વાડી પાસે હું પૂગી હતી ને મેં કાલ રૂપાય તુરદાર દીધી ને જરાક વિડીયો લેલા લાડવા બનાવવાનું કામ હાલે તે પિંડિયા મારે અને પછી ધોધ ધોવા જા ને તો પછી વાંધો નહીં એક ભાઈ કોમેન્ટ કરીને કહેતા હતા કે દોવાનો વિડીયો બતાવજો હા સવારનું કહેનો જ્યારે મારે ટાઈમ હે ને ત્યારે હું એક વિડીયો દોવાનો બનાવી તે એમાં બતાવી દોવાનું અને એક ભાઈ કોમેન્ટમાં પૂછતા હતા કે દવા કીવાની તમે સાટો એનો કોમેન્ટમાં તમે જવાબ આપ્યો પણ મીડિયામાં આપે હતા કે દવા અમે હે ને ઘઉંમાં ખડની સાટતા હતા કે ખડનો બિયાર હોય ને તો એ પાકે ને એવા હાટું ખડની દવા સાટતા હતા એટલે હું એવા હાટું કોમેન્ટમાં તો જવાબ આપ્યો હતો જ પણ મીડિયામાં પાછું આપી દઈએ અને બહુ જ અસલનો તમે સપોર્ટ થાય કરો એવો ને આગળી પણ કર્યા રાખજો ને હાલો બધા લાડવા ખાવા થાય તો મોડે રાખ તમે પૂગાઈ હતા તો લાડવા એવું કર લે એટલે કોઈ મારા આખા પાસે હોય લાડવા ખાવા આવું હોય તો આવજો એના આવી સર અને આજ ત્યાં હું ને માસી બે હે ને હણેક લઈ ગયું હતું ને તો આવ્યું ઓલી ભેરે ન બોલતી હોય રાયતી એ ભેરે હે ને એ કોઠા બેઠી હતી મેં એટલી નજીક થી જોઈ અહીં ત્યાં એ રાયતી બોલતી હોય ને તો રાયતી આપણે હા ભરીએ તો દેખીએ નહીં પણ આજ મેં હે ને એને જોઈ હાવ પાકતી એટલે બીજી રીતને એને આખ્યું બધું હોય એ તમે જરાકનો વિડીયો લીધો એટલે મૂક જે તું થાય છે ને પણ જરા જરા હે ને ખબર નહીં આ બધું ઓલું થયું માથું ધોયું હતું ને ટાઈટ લાગી તે માથું દુખે જરા જરા ને લાડવાનું એ પણ કામ લીધું મેં તે એ તો કઈ વાર નહીં લાગે ને ઠામે પણ મલકના વિસરણ આપણે ઘડીક ઘર નહીં મૂકીએ ને તો ઘર મૂકે બે ઘડી એ ઓલી કહેવાય છે ને કે ઘર નહીં મૂકીએ ઘડીક ને ઘર મૂકે બે ઘડી એવું થાય એટલે આજે હું ગઈ હતી એક વાગ્યાની પણ પાછું આવવાનું મોડું થઈ ગયું એટલે થોડું કામને પણ બધું લેટ જ હાલે હમણાં વિડીયો ચાલુ કરવાનું મોડું જ થઈ જાય સવારમાં અહીં આયુષની ટ્યુશન હોય તો એ વીણો ગયું છે ભણવા ટ્યુશનમાં ને હું મારા કામે સડે જ્યાં ને હાવ વાહિંદાનું ઢોરનું દેખાડ્યા રાખવું એ કંઈ ઓલું ન કહેવાય એટલે એવું કંઈ સવારે વિડીયો ચાલુ નથી કરતી એટલે એવું ઓલું થાય ને બીજું તો બધું જો હમણાં રાખે બીજું નવીન કામ તો દવાનું ખાતરનું એ હાલે બીજું કંઈ કામ તો હે નહીં અર્જન્ટ હેલો દોસ્તો રામ રામ સીતારામ કેમ છો બધા આશા કરી એક બધા મજામાં હશો ને અમે પણ મજામાં હે તો જો આજ વિડીયાની શરૂઆત હાથથી કરા જો દી હે ને હાથમે ગો અને તારથી વિડીયાની શરૂઆત કરા હવાજી ભીણવા વ્યો ગો તો ભીણવા કામ ટ્યુશનમાં વ્યો ગોતો ને ટ્યુશનમાંથી આવીને ભીણવા વ્યો ગોતો એટલે આકડી આવીને ખાધું ને પછી વિડીયાની શરૂઆત કરી ને જો હું હે ને આવવાના તો એવો અલગ થાય આની બે થોડીક વાર હાટું ન દીએ ને તો લાઈલું નાખવા માંડે વહે અને પોલા પોલા બટકા પડે જો અસલના ફૂલ તો ખીરા જ હોય બાર માસે હોય એટલે બારે માહિની રે કઈ થાય નહી અને જો વાયુ હતું ને એમાંથી એક મુહૂર્ત થયા બીકી બાજી બીજું કઈ નથી થયું એમાંથી એક મુહૂર્ત થયા
માર હાઈને પડે ગઈ થોડુંક થોડુંક અંજવાળું છે અને થોડુંક ને જોવો મિયામાં ઘઉં વાવ્યો હતો ને એ ઉગે ગા કાક કાક ને તું ગા ને આ ઉગે બાકી આમાં તો ઉગે ગા બાકી એને ઉગે થોડાક રિયો જેવો હોય તો હા ઉનો ગયો છે ને મારું ખેતર છે આ એની ખાવું જોઈએ એ કોટો ફૂટે ગો આમાં તાર ન ખાવાય અને થાણા છે આમાં કંક કંક થાણા છે ઓલે ફેરવા આવ્યો તો એનું બિયારણ હોય ને ધાણા ધોરાણા હોય ને એ ઉગે પાછા અને જો ફુદીનો થોડાકમાં જ વાવ્યો તો ને આ સુધી થેકો અને મમ્મીનું વાવેલું એ બધું થેકું લહણ જો આ હે ને ગટરની રાન નાખેલ છે ને એ હું જોવા આવ્યો આ જે લૂસો હતો ને એ નાખી દીધો આ ખાડમાં અને વા પાઇપ હે ત્યાંથી આવે થોડીક પાઇપ ઘટી પાણી આવે તો આ બધું હળે જાય જો રીયો હું હે ને આવ્યો ને તે હાવ ધોળતો ધોળતો આવે વડલાઈ બે લાગે ગા અને મમ્મીને આ કોરું નહોતું મૂકવું ને ત્યાંય ફૂલ વાવી દીધા અસલ ના ગોળ ફીરતે ને ફીરતે